ભારૂચની કે જે ચોકસી પબ્લિક લાઇબ્રેરીમાં આઝાદીકા અમૃત મહોત્સવની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી ભારૂચની કે જે ચોકસી પબ્લિક લાઇબ્રેરીમાં ગ્રંથપાલ દ્વારા બુકમાર્ક બનાવવામાં આવ્યા છે જેના ઉપર પેનથી સુંદર ચિત્રાંકન કરવામાં આવ્યું છે જે આઝાદીકા અમૃત મહોત્સવ અને નેશનલ લાઇબ્રેરી દિવસને સમર્પિત કરવામાં આવે છે બુકમાર્ક એ પુસ્તકોમાં મૂકવામાં આવે છે તેનાથી વાચકોને પુસ્તકોના પેજ વાળવા પડતા નથી જેનો ફાયદો એ પણ છે કે પુસ્તકોનું સૌંદર્ય જે પાના વાળવાથી ખરાબ થાય છે તે થતું નથી અને પુસ્તકનું આયુષ્ય લાંબુ રહે છે આજે લાઇબ્રેરી સાયન્સના પિતામહ ગણાતા એસ આર રંગનાથનનો જન્મદિવસ પણ છે એસ આર રંગનાથન કે જેઓ એક લાઇબ્રેરિયન હતા અને તેઓએ લાઇબ્રેરીના ઉપયોગને વધુ સરળ બનાવવા માટે અનેક સંશોધનો કર્યા હતા અને તેમના આ સંશોધનને કારણે લાઇબ્રેરીનો ઉપયોગ તેના વાચકો માટે વધુ સરળ બન્યો હતો આજે આખું ભારત વર્ષ તેમના જન્મ દિવસની રાષ્ટ્રીય ગ્રંથપાલ દિવસ તરીકે ઉજવે છે પુસ્તકો પણ આપણા દેશની આઝાદીના લડવૈયા હતા તેઓ મૌન રહી મોહનને પ્રેરિત પણ કહી શકાય કે આપણી આઝાદીના સંઘર્ષમાં પુસ્તકોનું પણ એટલું જ યોગદાન રહ્યું છે અને તે આઝાદીને ઉન્નત મુકામે લઈ જવામાં પણ રહેશે પુસ્તકોની સાચવણી પણ એક ઉત્તમ સેવા છે જેના ભાગરૂપે આ બુકમાર્ક બનાવવામાં આવ્યા છે ટૂંકમાં દેશની સંપત્તિને નુકસાન થતું અટકાવવું એ પણ એક રાષ્ટ્ર સેવા જ છે આમ દેશ સેવાના અનેક વિકલ્પો છે જે અમલમાં મૂકવામાં આવે તો આપણું રાષ્ટ્ર સતત ઉન્નતિ પ્રાપ્ત કરતું રહેશે તેમાં કોઈ જ શંકા નથી કે જે ચોક્સે પબ્લિક લાઇબ્રેરી આજે રાષ્ટ્રીય લાઇબ્રેરીન દિવસ ઉજવે છે 12 ઓગસ્ટ લાઇબ્રેરી સાયન્સના પિતામાં શ્રી એસ આર રંગનાથનનો જન્મદિવસ છે અને આખા ભારતમાં આ ઉજવાય છે શ્રી એસઆર રંગનાથન એ રાજ સાયન્સના પિતામાં ગણાય છે એમને લાઇબ્રેરી સાયન્સને બહુ સરળ બનાવી દીધું છે અને લોકો વાચકોને વ્યવસ્થિત અને સારી રીતે પુસ્તકો એકદમ ઈઝીલી મળી રહે એ એ રીતે પદ્ધતિઓ એમને વેન કરી હતી અને એ આખા ભારતમાં એ ચાલે છે આજે અમે એને એમને ડેડિકેટ કરીએ છીએ સાથે સાથે આ કે જે ચોક્સ લાઇબ્રેરી આઝાદી અમૃત મહોત્સવ પણ ઉજવી રહ્યું છે એના માનમાં અમે એક બુક્સ માર્ક બનાવ્યું છે જ્યાં તે જ્યાં પેઇન્ટ કરેલા બુક્સ માર્ક છે જે વેસ્ટ કાગળમાંથી જ બનાવેલા છે અને એ આઝાદી કા અમૃત મહોત્સવના નિમિત્તે અમે આ એક બુકમાર્ક પણ લોન્ચ કરીએ છીએ જે બુક્સનું આયુષ્ય વધારે છે કારણ કે લોકો પુસ્તકો વાંચે છે ખરા પણ એના અંદર વાળી નાખતા હોય છે એટલે બુક્સ માર્ક્સ મૂકશો તો એનાથી આ પુસ્તકો વળે નહીં અને આયુષ્યનું વધશે સૌને શુભકામના વાંચતા રહો અને ઉત્સવ ઉજવતા રહો